આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા આજે પાલનપુરના મહેમાન બન્યા હતા, જેઓએ શ્રી કંથરિયા હનુમાન મંદિરની મુલાકાત લઈ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા અનુરોધ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા આજે પાલનપુરના મહેમાન બન્યા હતા. તેઓએ શ્રી કંથરિયા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ દેશભરમાં 1,00,000 હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી હિન્દુ હેલ્પલાઇનની સેવાઓ મળી રહે તે માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બસ અહીંથી ડીસા જવું હતું તો બધાને મળવાનું થઈ ગયું, અને ઠેક ઠેકાણે દર શનિવારે હનુમાન ચાલીસા શરૂ કરાવવા. ભારતમાં લગભગ 13,000 જગ્યાએ ચાલે છે, આ વર્ષે 1,50,000 જગ્યાએ હનુમાન ચાલીસા કરવા, અને હનુમાન ચાલીસાની આજુબાજુ રહેતા હોય એમાં 2-5 ગરીબ કુટુંબ હોય તો દર મહિને મફતમાં અનાજ આપવું, કોઈ ડાક્ટરની જરૂર પડે તો મફતમાં પ્રાઇવેટના ડૉક્ટર આપવા, ભારતમાં ક્યાંય પણ મદદની જરૂર હોય તો હિન્દુ હેલ્પલાઇનની મદદની વ્યવસ્થા આપવી, જરૂર પડે તો મફતમાં એડવોકેટ આપવા, અને આગળ જતાં રોજગારની પણ મદદ. તો હનુમાન ચાલીસા કેન્દ્ર ભગવાનનું નામ તો લેવાનું જ છે, હિન્દુઓનું સંગઠન પણ છે, અને હિન્દુઓની મોટા પ્રમાણમાં સેવાનું આ અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આખા દેશમાં તેજ ચાલી રહ્યું છે. આ દેશમાં ગૌહત્યા બંધી પણ થવી જોઈએ અને ગૌ માતાનું સન્માન પણ જળવાવું જોઈએ. મારો વિશ્વાસ છે કે રામ મંદિર પણ બની ગયું છે તો હવે ગાય માતાનું પણ સન્માન પણ થશે અને ગૌહત્યા બંધ પણ થઈ જશે. દેશમાં ગૌહત્યા બંધ થાય તેવી લાગણી વ્યક્ત કરતા રામ મંદિર બાદ હવે ગૌહત્યા પણ બંધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.